નમસ્કાર, હું કૌશિક મહેતા. કૌશિકના કેલિડોસ્કોપમાં સર્વેનું સ્વાગત છે. આજે આપણી સાથે એક વિશિષ્ટ વ્યક્તિત્વ છે, જેમનું નામ છે જસુભાઈ ગાંગાણી, જસવંત ગાંગાણી. ગુજરાતી ફિલ્મના ચાહકો માટે આ નામ જરા પણ અજાણ્યું નથી અને ઓળખાણું મોહતા જ નથી. મૂળે આપણા સૌરાષ્ટ્રના તળાજાના વતની અને 80ના દાયકામાં કામધંધા માટે સુરત ગયા અને ત્યાં ટૂંકી વાર્તાઓ લખવાનું શરૂ કર્યું, પછી સ્ક્રિપ્ટ રાઇટિંગ શરૂ કર્યું અને ગીતો લખવાનું પણ શરૂ કર્યું. લગભગ 30 ફિલ્મોમાં એમણે વાર્તાઓ અને ગીતોનું લેખન કર્યું છે અને એમાંથી મોટાભાગની ફિલ્મો હિટ ગઈ છે. એમણે ખુદે 90ના દાયકામાં ફિલ્મ કંપની ગુજરાતી ફિલ્મો માટે શરૂ કરી અને અત્યાર સુધીમાં 7 ફિલ્મો બનાવી છે, એમાં એક હિન્દી પણ છે, બેઝુબા ઇશ્ક. અને આ મોટાભાગની ફિલ્મ મન સાહેબાની મેળી એથી માંડી લગભગ બધી ફિલ્મો હિટ ગઈ છે. અને હવે એમની ફિલ્મ 8મી ફિલ્મ આવી રહી છે, માય બેસ્ટ ફ્રેન્ડ દાદુ. સાવ નોખા વિષય સાથે, ગુજરાતી ફિલ્મમાં ક્યારેય ન આવ્યો એવા વિષય સાથે એમણે આ ફિલ્મનું સર્જન કર્યું છે. આપણે એમની સાથે આજે વાતચીત કરવી છે. જસુભાઈ, શરૂઆત આપણે તળાજાથી કરીએ કે તમે તળાજાથી સુરત ગયા 1983 આસપાસ? જી. તો શું કારણ હતું? ખાલી કામધંધા માટે જવું હતું કે શું વિચારીને ગયા હતા અને પછી કઈ રીતે આ ફિલ્મ લાઈન બાજુ આકર્ષિત થયા? સાહેબ, હું તમને કહું તો 11 ઉંમરે મને ભણતર છૂટી ગયું. ઓહો. 4 ચોપડી ભણેલો છું અને આર્થિક પરિસ્થિતિ, અને 11 ઉંમરે મેં પિતાજીની છત્ર સાહેબ માં, અમે 3 ભાઈ 3 બહેનો, સૌથી મોટો હું, બધી જવાબદારી આવી અને ના છૂટકે ભણતર છૂટી ગયું. અને એ વખતે પરવડી ગામ ગારિયાધારની એ મિની સુરત કહેવાતું, કેશુભાઈ ગોટી. જી, એટલે ત્યાં હું હીરા ઘસવા ગયો અને ત્યાં શીખ્યો. બરાબર. 1973માં 1 ભાવનગર ગયો અને પછી સુરત ગયો હીરા ઘસવાના, સ્પેશિયલ હીરા ઘસવાના. અને એ પછી મારા બ્રધર લાલજીભાઈ ગાંગાણી અને અત્યારે જે મારી કંપની સંભાળે છે રાજુભાઈ ગાંગાણી, એને લઈ આવ્યો અને અમે લોકો હીરામાં લગભગ 15 સુધી. તમારી પોતાની ફેક્ટરી, ઘંટી બધું પોતાનું? હા, 2-3 વખત મેં પોતાની ફેક્ટરી કરેલી, પણ એમાં નુકસાન કર્યું અને પાછું હીરા ઘસવામાં આવી ગયા. પણ અંદરનો એક રાઇટર, એક ડિરેક્ટર, એક એવી તમન્ના પહેલેથી કે ગુજરાતી ફિલ્મો જોવાનો બહુ શોખ નાનેથી. અને ત્યારે તો ગુજરાતી ફિલ્મનો જમાનો હતો, જબરજસ્ત ઉપન્યાસ ત્રિવેદી, સરી લતા મેડમ અને ઐતિહાસિક સબ્જેક્ટો ત્યારે બધા સોનકર સાહેબ બહાદુર કરે વહેતા. પણ એટલે મને એમ થાય કે ભાઈ આ લોકો જે રીતે છે તો આ સ્ક્રીન ઉપર મારું નામ ક્યારે? ક્યાં વાત, વાહ, પાન નલિન જેવી સ્ટોરી છે. જી. એટલે અને ગોડ ગિફ્ટ મને એ છે કે સાહેબ, હું 11 ઉંમરે જ્યારે ભેંસો ચરાવતો ત્યારે હું મારી પોતાની લખેલી કવિતાઓ એટલે સર્જન કરતો ત્યારે. ઓકે. એટલે ગોડ ગિફ્ટ છે મને. બરાબર. અને એ વખતે મેં પહેલી કવિતા લખેલી કે ન મંદિર બના સકા મન કા ફિર મંદિર જા મંદિર જાને સે ક્યા હુઆ, બરાબર, ન દાગ ધુલા સકા દામન કા ફિર ગંગા પીને સે ક્યા હુઆ. તો એટલે એ સમજણ મને ગોડ ગિફ્ટ પહેલેથી જ છે. એટલે હીરા ઘસતા ઘસતા, અને એ વખતે સાહેબ 200-300 રૂપિયાની મજૂરી કરતો હું, પણ રાજુભાઈ ને કામ થતું 1200 રૂપિયા ત્યારે. એટલે એ સમયમાં 1200 રૂપિયા એટલે બહુ. રાજુભાઈ ને તમારા કરતા હીરા નું કામ વધારે? જી 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 જી. એટલે રાજુભાઈ એનો પગાર મને આપી દેતા કે તમારું સપનું જે છે આપણે સાકાર કરવાનું છે, સમાજ ગમે કે. એટલે એ એના પગારથી હું લક્કી સ્ટુડિયો છે, બોમ્બે છે, આપણે લક્ષ્મી બરોડા સ્ટુડિયો છે, ત્યાં બધે ધક્કા ખાતો. પણ લોકો આશ્વાસન આપે, અમુક લોકો કે બેટા તું જે કરતો હોય કર અને આમાં બરબાદ થઈ જાય, આમાં પડવા જેવું નથી, પડવા જેવું નથી. આમાં રોજે બધા છોકરાઓ આવતા હોય, પણ છતાંય તે રાજુભાઈના પીઠબળથી અને ઘરના સાથ સહકારથી મેં એમને મારી ટ્રાય શરૂ રાખી. અને મને લાગે 89 મુન્ના ખાન પઠાણ કરીને બરોડા હતા, અને એ માણસે એની સાથે એક નાથસિંહભાઈ ચૌહાણ આપણે દડવાના, ઓકે, એ લોકો કંઈક જૂની ફિલ્મો લાવીને ચલાવતા અને એ
નરસિંહભાઈ ચૌહાણ ને પ્રોડ્યુસર બનવાનું એક ફાઇનલ થયું. બરાબર. એટલે મુન્ના ખાન કે આપણે સ્ટોરી તો જસવંતભાઈ ગાંગાણી પાસે લખાવવાની થાય છે. એટલે મુન્નાભાઈ એને નરસિંહભાઈ ના સહકારથી પહેલી ફિલ્મ મારી 89માં વીર બાવા વાળો અને એ સૌરાષ્ટ્રમાં ચાલેલી. ત્યારબાદ તો ભાદર ને કાંઠે મહેંદી લીલી રંગ રાતો હાલો ને આપણા મલક અરભવને પી બધી બહુ બધી ફિલ્મો લગભગ સ્ક્રિપ્ટ રાઇટિંગ ઘણી બધી ફિલ્મો સ્ટોરી અને ગીતોમાં 30-35 ફિલ્મો મારી થઈ. પણ તમે જોવો કે આટલા વર્ષો તમે ગાયડા કે ઐતિહાસિક ફિલ્મો પછી આપણી જે લોકકથાઓ ત્યાંથી માંડીને આજે ગુજરાતી ફિલ્મો અર્બન ગુજરાતી ફિલ્મ સુધી પહોંચી છે. આ દોરને તમે કઈ રીતે જોવો? કારણ કે તમે આ દોર ઐતિહાસિક ફિલ્મનો પણ જોયો, પછી લોકકથાઓ આધારિત ઉપેન્દ્રભાઈની જે આખો સમય એક યુગ કહેવાય એટલી ફિલ્મો આવી, એ પછી થોડું પરિવર્તન આવ્યું, સામાજિક ફિલ્મો શરૂ થઈ અને હવે જે હિન્દી ફિલ્મોની જેમ આપણે ત્યાં અર્બન સબ્જેક્ટ ઉપર જે ફિલ્મો બનાવે, તમે એટલે તમે બધો આખો યુગ જોયો છે, એને કઈ રીતે જોવો છો? આ પરિવર્તનને કઈ રીતે જોવો છો? એ સમયમાં સાહેબ જ્યારે ટીવી મીડિયા હતો ને, ડિજિટલ યુગ નહોતો, તો ત્યારે લોકો ટાઉનમાં તાલુકામાં બધા સિંગલ સ્ક્રીનમાં ફિલ્મો ચાલતા, ત્યારે મોબાઈલ એવું કંઈ હતું નહીં. ત્યારે ઐતિહાસિક ફિલ્મોનો ક્રેઝ બહુ હતો. ઉપેન્દ્રભાઈની એ આખી સિરીઝોમાં એ બધી સરસ બધી ફિલ્મો એ વખતે રહી. પછી ધીરે ધીરે ડિજિટલાઇઝ થયું, બરાબર. અને અર્બન અને જે રૂરલની જે વાત છે, હું હજી એમાં નથી માનતો. ઓકે. એટલા માટે કે ગુજરાતી જ ફિલ્મ હોય, પછી તમે લંડનમાં શૂટ કરો કે નાનકડા ગામડા હોય, એમાં ગુજરાતી પણું હોવું જોઈએ. આપણું કલ્ચર, આપણા ઇમોશન, આપણા સંબંધોના સીમાડા હોવા જરૂરી છે. અધરવાઇઝ તો એ વખતે બી અરુણ ભટ્ટ સાહેબ આપણે સિટી બેઝની ફિલ્મો બનાવી, બહુ સરસ બનાવી, બહુ સરસ, ઘણી બધી. રાજીવ હીરો હતા, પછી ઉપેન્દ્રભાઈની અમુક ફિલ્મો સિટી બેઝ વાળી આવેલી. પણ હવે ખબર નહીં, આ છેલ્લા 2-3 વર્ષથી અર્બન અને રૂરલના ભાગ પડી ગયા છે. પણ હું એવું માનું છું કે ગુજરાતી ફિલ્મ જ્યારે તમે રિઝલ્ટ કરતા હોય ત્યારે એમાં આપણા પણ હોય, આપણી વાત ક્યાંક દેખાતી હોય, બરાબર. એ પછી ગામડાની પણ હોઈ શકે અને સિટી બેઝ પણ હોઈ શકે. પણ જસુભાઈ, મને હું મેં છે ને આ ઉપેન્દ્રભાઈ સાથે પણ એકવાર ચર્ચા કરી હતી અને પાન નલિન સાથે પણ આ મુદ્દે ચર્ચા થઈ. બંનેનું લગભગ કહેવાનું સરખું હતું કે આપણી જે ઐતિહાસિક લોકવાર્તાઓ કે લોકકથાઓ છે ને, એમાં જે પાત્રોની વિવિધતા, એમાં સંસ્કૃતિનું વૈવિધ્ય છે ને, એવું બીજી ભાષામાં જલ્દી તમને નહીં બરુકું કહેવાય ને, જે એ તળપદીપણું જે છે એ બીજી ભાષાઓમાં જલ્દી જોવા નથી મળતું. પણ પાનનલીનું કહેવું હતું કે હવે તમારે એ સબ્જેક્ટને કંઈક નવી પદ્ધતિએ, નવી રીતથી તમારે લેવું પડશે, અને એનું ઇન્ટરપ્રિટેશન તમારે કઈ રીતે આજની પેઢી પાસે કરવું? કારણ કે આપણે ત્યાં સમસ્યા છે કે હજી બી લોકો ગુજરાતી ફિલ્મ જોવા જતા નથી જલ્દી, અને ઘણા લોકો તો હજી એમ કે નાકનું ટીચકું ચડાવે છે કે ગુજરાતી ફિલ્મ જોવી કે ન જોવી. એ રીતે તમે આ કઈ રીતે? હું એવું માનું છું કે લોકો જે નાટકનું ટેરવું ચડાવતા હોય એ મને લાગે છેલ્લા 2-3 વર્ષથી થોડા થિયેટરમાં આવતા થાય, એ આપણા માટે બહુ ખુશીની વાત છે. પછી વાત રહી રૂરલ અર્બનની કે ઐતિહાસિક આપણા જે તળપદી ભાષાની, પણ આપણા દર્શકો બદલાયા છે. ડિજિટલ યુગ થતાં આપણા દર્શકો બદલાયા છે અને આપણા ઘરમાં ગુજરાતી ભણવાની જગ્યાએ હવે ઇંગ્લિશ ભણવામાં આવે છે. એટલે આપણે જૂની વાતો, જૂની ઐતિહાસિક વાતો જે છે એ આજના દર્શકોને ખબર જ નથી એકચ્યુઅલી, કે કોઈને સંયુક્ત કુટુંબમાં તો રહેવું જ નથી, બરાબર. એટલે અલગ થવાથી શું છે કે ભાઈ કાકા કાકી શું છે, જૂની વાર્તાઓ શું છે, દાદા દાદી શું છે, એ તો ખબર જ નથી ને કોઈને. એટલે એ વસ્તુ, બાકી પ્રશ્ન તો એ નહીં જ છે જે વર્ષો પહેલાં જે આપણે ચિત્રકામ ફિલ્મોમાં કરતા હતા એ જ આજે છે. પણ હું જરા એંગલો બદલાય છે, એનું ટેકનિકલી સાઈડ, એનું મેકિંગ છે એ ખૂબ જ સારું થયું છે, ખૂબ જ સુધર્યું છે, અને આપણા દર્શકો થિયેટરમાં આવતા ત્યાં છે ને. હવેના અલગ અલગ વિવિધ વિષયો ઉપર કામ થઈ રહ્યું છે, અને અલ્ટિમેટલી જુઓ તમે કે છેલ્લા લગભગ આ 2-5 વર્ષમાં 200-300 ફિલ્મો આવી, એમાંથી જેટલી હિટ થઈ ને એમાં ક્યાંકની કંઈક આપણા ઇમોશનો, આપણા સંબંધોના સીમાડા અહીંયા સુધી સાહેબ કડી ગયા છે, એ જ ફિલ્મો ચાલે છે. પણ તમે જુઓ કે બોલિવૂડમાં જે અત્યારે છેલ્લા 2-3 વર્ષથી કોરોના પછીથી ખાસ કરીને જે સમસ્યાઓ થઈ છે કે
ટોપના હીરોઝ કે ટોપની હિરોઇન્સની ફિલ્મ નથી ચાલતી, અને દક્ષિણની ફિલ્મનો જે પવન આપણી તરફ આવી રહ્યો છે. હવે એક બીજું એમાંથી શબ્દ છે, પાન ઇન્ડિયન ફિલ્મ તમારે હવે બનાવવી પડશે કે જે આખા ભારતને સ્પર્શ. તો દક્ષિણની ફિલ્મોમાં તમે જોવો કે લોકકથાઓ એમની જૂની જે બેઝ છે એમનો જે જમીન સાથે જોડવાની વાત છે એવી વાર્તાઓ આવે છે, અને ભવ્યતા ભવ્ય રીતે ફિલ્મો બને છે અને બ્લોકબસ્ટર ફિલ્મો બને છે. તો મને એવું લાગે છે ગુજરાતીમાં આપણી પાસે વાર્તા તત્વની કોઈ ખોટ નથી, તો એને એને હવે હવે કઈ રીતે મોટા પડદા ઉપર. હું એવું માનું છું કે આપણે ગુજરાતી કલ્ચર અને આપણા ઇમોશનો જે છે ને બરાબર, તો દરેક ઘરના આંગણામાં એક વાર્તા દટાયેલી છે. દરેક ઘરના આંગણામાં એક ઇમોશન, અને કોઈ બી તમે કોઈ બી ઘર લ્યો ત્યાંથી એક તમને વાર્તા મળશે જે જે તમને. પણ સારા સર્જકો, સારા મેકર્સ બરાબર એ વસ્તુને બહાર કાઢે અને લોકો સુધી, લોકોના હૃદય સુધી પહોંચવાની જરૂર છે. એમાં ક્યાંક ને ક્યાંક આપણે ચૂક્યા છીએ, અને હવે બહુ સારું કામ થઈ રહ્યું છે, પણ હજી ઘણું બધું આપણે શીખવાની જરૂર છે. પછી વાત રહી સાઉથની, તો સાઉથમાં જુઓ તમે કે એ લોકોએ પોતાના ઇમોશન, પોતાનું ફેમિલી, પોતાના ઘરની વાત, પોતાનો પહેરવેશ આજની તારીખમાં જાળવી રાખ્યો, છતાંય તે એ લોકોનું એટલું મેકિંગ સ્ટ્રોંગ સ્ટ્રોંગ હોય છે, એનું ફિલ્માંકન એટલું ટોપ હોય છે, અને એની દરેક વાત લોજિકની સાથે એ લોકો થોડું ફન્ટાસ્ટિક ફાઇટ બાઇટ નાખે છે. એ આજના દર્શકોને થોડું ગમે, પણ એ લોકોએ પોતાનું કલ્ચર કે પોતાના ઇમોશન એ લોકો છોડ્યા નથી. અને વાત રહી બોલિવૂડની, તો બોલિવૂડમાં ક્યાંક ને ક્યાંક મને એવું લાગે છે કે આપણે બધા ભગવાન બની ગયા, કે હું છું એટલે લોકો જોશે એવું નથી સર. હવેના દર્શકો વાર્તા સ્ટોરી છે, અલ્ટિમેટલી તમારું કથા તત્વ બી જો સ્ટ્રોંગ હશે તો જ ચાલશે, જે સાઉથમાં પહેલેથી એ લોકો સ્ટ્રોંગ છે. અને ધીરે 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 એ પહેલાં ડબિંગ થઈને આપણે સેટેલાઇટમાં આપણે ટીવીઓમાં જોતા હતા, હવે ધીરે ધીરે ડબ થઈને સિનેમામાં રિલીઝ મળી થવા. હવે જુઓ તમે છેલ્લા એક વર્ષથી સાઉથની ફિલ્મો એ પોતાનો મુકામ જમાવી દીધું છે બરાબર, એટલે એ વસ્તુ છે. પણ બીજું મને સવાલ ઘણી વાર થાય છે કે મરાઠીમાં અને બંગાળીમાં જેમ ત્યાંની સરકારો એને જે પ્રોત્સાહન જે રીતે આપે છે કે ભાઈ અમુક દિવસો તમારે ફિલ્મ આ મરાઠી કે બંગાળી ચલાવવી પડશે, અને બીજું કે આર્થિક સહાય પણ મને લાગે છે આપણા કરતા ગુજરાત કરતા વધારે કરે છે. તો ગુજરાતમાં અત્યારે જે સ્થિતિ છે, અત્યારે ગુજરાતી ફિલ્મો માટેની જે નીતિ છે એમાં તમે એવું લાગે છે બદલાવ થવો જોઈએ? મને લાગે છે આ છેલ્લા 2-3 વર્ષથી જે નવી નીતિઓ જે આવી છે ને એ એકદમ પરફેક્ટ છે. ઓકે, પરફેક્ટ એટલા માટે છે કે પહેલા શું હતું સાહેબ કે 5 વર્ષનો ફિક્સ, એટલે 5 લાખ રૂપિયા ફિક્સ સબસિડી આપતું હતું, એમાં હાથીને અને બકરીને બે ને એક સરખું મળે બરાબર. હવે કેટેગરી છે એ બી સી ડી ઈ એફ સુધી ગઈ બરાબર, કે મિનિમમ તમને 5 લાખ રૂપિયા ગરીબ પ્રોડ્યુસરને મળે, અને તમારી કેટેગરી એ પ્લસમાં જાય તો 50 લાખ રૂપિયા બરાબર. અને પ્લસ કોઈ અબળાની વાત હોય, નારીને પ્રોત્સાહિત કરતી વાત હોય, તો બાળકને પ્રોત્સાહિત કરવાની વાત હોય, તો 25% અલગથી મળે. એટલે એના કારણે સારા મેકિંગ થયા છે. પણ પેલું કહેવાય ને કે ભાઈ ગામ હોય ત્યાં બધું હોય, એટલે એમાં સ્પેશિયલ સબસિડી માટે થઈને જે પોલીસરો ફૂટી નીકળ્યા છે બરાબર, આપણે ગામ નથી દેતા. પણ હવે એ વસ્તુ ધીરે ધીરે ગવર્મેન્ટની કમિટી જો સ્ટ્રોંગ થાય, વચ્ચે આવ્યું હતું બાર કે સ્પેશિયલ સબસિડી માટે જે લોકો ફિલ્મ બનાવે છે સિનેમા અને પ્રપોઝલ હું એવું માનું છું અલગ છે. પ્રપોઝલ એટલે કે ભાઈ હું 20 લાખ રૂપિયા નાખીશ અને આથી હું 30 લાખ રૂપિયા સબસિડી લઈશ બરાબર. હવે એનએન ક્રિએશન સિનેમા તો સમાજનો દર્પણ છે, સમાજનો અરીસો છે, એના ઇમોશનો ત્યાંથી લઈને આપણે એને વેચવાના છે. તો કમસે કમ તમે એને મનોરંજન ના આપી શકો તો કંઈ નહીં, પણ કમસે કમ ત્રાસ તો ન ફેલાવો બરાબર. પણ ઉપેન્દ્ર ત્રિવેદીનો એક આખો યુગ ગયો, પછી નરેશ કનોડિયાનો આખો એક સમય આવ્યો, તો કલાકારોની દ્રષ્ટિએ શું આજના જે યુવાન કલાકારો છે એના વિશે તમારે શું કહેવું છે? આજે ઘણા કલાકારો, એક્ટર્સ, હીરો હિરોઈનો સરસ કામ કરી રહ્યા છે,
અને જે તે ટાઈમે ઉપેન્દ્રભાઈ છે, અરવિંદ ત્રિવેદી છે, અરવિંદ પંડ્યા સાહેબ છે, બરાબર, એ એ અદ્ભુત કે દિગ્ગજ કે જે નાનામાં નાનું કેરેક્ટર કે કોઈ બી કેરેક્ટર તમે એને રાજાનો આપો કે ભિખારીનો, એ લોકો એમાં પ્રાણપ્રિય સજીવન કરી દેતા હતા, બરાબર. તો અત્યારે શું છે કે ડિજિટલ યુગ આવતા કોઈ પણ કલાકાર બની ગયા છે, બરાબર. પણ જે લોકો હાલની તારીખમાં જે સારું કામ જાણે છે તો ઘણા બધા સારા કલાકાર છે. હું એવી આશા રાખું છું કે ગુજરાતી ઇન્ડસ્ટ્રી બહુ ટૂંક સમયમાં થોડું વધારે મજબૂત થશે, મજબૂત થશે એવું મને લાગે છે. તમારા મોઢામાં ઘી સરકાર થવું જોઈએ. હવે તમારી નવી ફિલ્મ ઉપર આવે માય બેસ્ટ ફ્રેન્ડ દાદુ, એનું વાર્તા તત્વ, કલાકાર, પ્રોડક્શન, ડિરેક્શન, એના વિશે થોડી જે રહસ્યો એ નહીં કહેતા, કારણ કે આપણે 13-14 જાન્યુઆરી હા જી જી રિલીઝ થઈ રહી છે. સાહેબ, મારી છેલ્લી ગુજરાતી ફિલ્મ 2010 મારા રૂડી રંગના તમે સાજના રિલીઝ થઈ. ત્યારબાદ પછી મેં બ્રેક લીધો, પછી 2015 બેઝુબાની જયંતી થઈ, બરાબર. અને ત્યારબાદ થોડું આ કોરોના અને પરિસ્થિતિને લઈને પછી મેન રાજુભાઈ એવું વિચાર્યું કે આપણી ફિલ્મો મ્યુઝિકલી હોય છે, ઇમોશન ફેમિલી તો હોય જ છે, પણ આપણે 10 વર્ષનો ગેપ ગયો તો નવું શું આપવું જોઈએ, આજનો ટોપિક. આ લોકો રૂરલ ને અર્બન કે છે, તો આપણે એવું પ્રૂવ કરીએ કે ગાંગાણી મોશન પિક્ચર પણ આ વસ્તુ લાવી શકે છે, બરાબર. તો એ બધું સ્ટડી કરતા મને એમ થયું કે અત્યારે આ ફાસ્ટ યુગમાં, આ ફાસ્ટ વર્તમાન દેખાદેખીના યુગમાં જે મમ્મી પપ્પા કોર્પોરેટ લેવલની કંપનીમાં બે નોકરી કરતા હોય અને જો બે ઇગોઇસ્ટ હોય અને જો એને સંતાનની જરૂર ન હોય અને છતાંય મજબૂરીમાં સંતાનનો જન્મ આપવો પડે અને એ સંતાન જો બુદ્ધિશાળી થાય અને મમ્મી પપ્પાનો પ્રેમ ન મળે તો એ બાળક કેટલી હદ સુધી જઈ શકે, આ વાર્તાનો ટોપિક છે આજના સમાજનો. એટલે દરેક દરેક ઘરોમાં જે હવે વિભક્ત કુટુંબોમાં જે સમસ્યાઓ શરૂ થઈ છે કે પતિ પત્ની બંને કમાતા હોય અને એની સમસ્યાઓ અને બાળકને શું ભોગવવાનું. વાહ, અચ્છા, ને બાળકને ખબર પડે કે ભાઈ દાદા દાદીને ઘરથી તરછોડાયેલા છે અને એ બાળક શું નિર્ણય લેશે. એટલે ટૂંકમાં હું તમને કહું ને તો 10 વર્ષનું બાળક ફરજ ભૂલેલા મા બાપના એની ફરજ સમજાય. બહુ સરસ. કલાકારો વિશે થોડું વાત કરવા ફિલ્મમાં. આમાં દાદા દાદીના રોલમાં દાદામાં છે પ્રશાંતભાઈ બારોટ, બહુ જ અદભુત, બહુ સારા. અને અદિતિબેન દેસાઈ દાદીમાનું કેરેક્ટર બી અદભુત નિભાવ્યું છે. અને મમ્મી પપ્પામાં મમ્મીમાં છે ઉર્વશી અરસોરા, સારી એક્ટર છે. અને પાપામાં છે ઉમંગ આચાર્ય. ઓકે ઓકે. અને વકીલનું કેરેક્ટર જે છે, જે બાળકનો વકીલ જે છે, એ સીમા પાંડે બોમ્બેના છે, બરાબર. અને એના મમ્મી પપ્પાના વકીલ જે છે એ વકીલના કેરેક્ટરમાં છે આપણે જીતેન્દ્રભાઈ ઠક્કર. ઓકે, હા, એ હા, એ પણ સારા. એટલે સરસ આખું એક સરસ. અને દરેક લોકોએ પ્રમાણિકપૂર્વક પોતાના પાત્રને સજીવન કરવાની ટ્રાય કરી છે. એક એઝ એ ડિરેક્ટર હું સંપૂર્ણ સેટિસ્ફાય છું. વાહ વાહ. કે નવી નવો વિષય, નવી વાત અને આજના સમાજનો અરીસો મેં જે આખું, એટલે આપણું 13મી તારીખે રિલીઝ છે અને આપણે આ 9મી તારીખે આપણે રાજકોટમાં આપણે પ્રીમિયર શો બધા સાથે બેસીને જોશું. અને હું એવું માનું છું કે આ મૂવી દરેક વાલીઓએ, માત્ર બાળકે નહીં, આ વાલીઓએ જોવા જોઈએ. ફિલ્મ છે કે જે જે સંયુક્ત પરિવારને જે નાની મોટી પ્રોબ્લમથી કઈ રીતે વિખરાઈ રહ્યા છે અને એક બાળક 3 પેઢીને 10 વર્ષનો બાળક કઈ રીતે એક કરે છે એની આવક છે. બહુ સરસ. જસુભાઈ, તમે મારી ઘેર આવ્યા એનો આનંદ, અને ગુજરાતી ફિલ્મ વિશે તમારો જે મત છે, અભિપ્રાય છે, અને તમારું ખુદની ફિલ્મો વિશે વાત કરી, ખૂબ ખૂબ આભાર. આપણે આ માય બેસ્ટ ફ્રેન્ડ દાદુ ફિલ્મ જરૂર જોઈએ. હું જોયા પછી પણ આપણે ફિલ્મ વિશે વાત કરીશું. અત્યારે એમણે બહુ બ્રીફમાં વાત કરી છે. જસુભાઈ, ખૂબ ખૂબ આભાર. પ્રાર્થના કરીએ કે આ આ વાત, આ નવો વિષય લોકોના હૃદય સુધી પહોંચે. તમારી આ ફિલ્મ સુપર હિટ જાય એવી અમારી. થેન્ક યુ.